સુરતને ભિખારી મુક્ત અને ક્રાઇમ ફ્રી બનાવવાની માંગ સાથે સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે સુરતમાં હાલ અપહરણ તથા વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધી છે, જેનું એક કારણ ભીખ માંગનાર ઇસમો છે, જે અલગ અલગ વેસ્ટરૂમ ધારણ કરી ગલીઓ ગલીઓમાં ફરે છે અને નાના બાળકો ઉપર નજર રાખે છે અને તેમનું અપહરણ કરી જાય છે। તેવા બનાવને લઈ આરોપ સાથે તપાસ સહિતની માંગ કરવામાં આવી છે। આજ હમ કમિશનર સાહેબ કે પાસ મેં આવેદનપત્ર દેને આયા હે હમારે સુરત શહેર કો ભિખારી મુક્ત કરને કે લિયે, क्योंकि हमारे शहर में बहुत से ऐसे रैकेट हो चल रहा है और बहुत सी ऐसी गैंग तैनात है जो भिखारी के बेस में अच्छे खासे हट्टे कट्टे औरतें और मर्द और उनके साथ में बच्चों को लेकर पूरे गली मोहल्ले में इन लोग व्हील चेयर और लारी के ऊपर माइक लेकर घूमते गली गली भीख मांगते हैं। तो ऐसे लोगों के ऊपर शिकंजा कसा जाए और ऐसे लोग गली मोहल्ले में घूम के रेकी करते हैं और फिर टारगेट करते हैं, उसमें यानी चोरी चकारी होती है, बच्चों की किडनेपिंग होती है। तो ऐसे लोगों से हमको बचना है, यही हम कमिश्नर साहब को कहने आए, क्योंकि भिखारी सेल हर शहर में तैनात है तो हम चाहते हैं सूरत शहर में भी शायद होगा, नहीं होगा तो भिखारी सेल एक बनाया जाए और भिखारी जो मेन भिखारी उनको ऐसे सेल में जमा किया जाए, उनको वहाँ पे हर चीज़ की सहूलियत दी जाए, ताकि भिखारी के नाम पे दूसरे जो अट्टे कट्टे लोग जो भीख मांगने निकलते इससे गली मोहल्ले और शहर को यानी बचाया जाए। और ये कहना चाहता हूँ कि नागपुर शहर में वहाँ के कमिश्नर साहब ने एक मुहिम चलाई है, दो चार रोज पहले मैंने पढ़ा था कि वहाँ पे जितने भी भिखारी है जो भीख मांगते हैं उनको अरेस्ट करके भिखारी सेल में वहाँ पे जमा किया जाता है। वैसा ही मैं कमिश्नर साहब से अर्ज और विनंती करना चाहता हूँ कि हमारे शहर में भी ऐसे भिखारियों को अरेस्ट करके भिखारी सेल में जमा किया जाए और हमारा ही देश में हमारे देश में हमारा स्टेट है पंजाब और हरियाणा, ये ऐसा भिखारी मुक्त शहर है, वहाँ पर एक भी भिखारी आपको नहीं दिखेगा। तो हम चाहते हैं हमारे सूरत शहर में गुजरात में भी हम ये मुहिम चला जाए। आपके चैनल के माध्यम से मैं सभी लोगों को गुजारिश करना चाहता हूँ, विनंती करना चाहता हूँ, लोग भी जागरूक बने, जिसको हमको हमारा जो पैसा है हम जो भीख देते हैं दान देते हैं तो सही लोगों को यानी दे, ऐसे लोगों को ना दे जो हट्टे कट्टे हो, जो दिन भर हट्टे कट्टे भीख मांगते और रात में नशा करते हैं। આ ભિખારીઓના વેશમાં કેટલાક ગુંડા ક્રિમિનલ તત્વો છે, અલગ અલગ શહેરોમાંથી ભાગીને આવ્યા હોય તેવા રહી બેફામ ફરે છે અને ક્રાઇમને અંજામ આપે છે, જે પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ખતરનાક હોવાનું જણાવ્યું હતું, જેથી સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। જે આજકાલ જે છે તો સુરત શહેરના અંદર ગલી મહોલ્લાઓમાં કોઈ મહોલ્લા બાકી નહીં હશે કે ત્યાં જે છે તો અલગ અલગ પ્રકારની પદ્ધતિથી ભિખારીઓ જે છે તો મોટા મોટા માઇકો લઈને નીકળી જાય છે અને જોર જોરથી અવાજો કરીને અવાજ પ્રદૂષણ પણ ફેલાવે છે અને જે ભિખારીઓ આ માંગવા માટે નીકળે છે તેઓ હાથ પગે એકદમ સહી સલામત હોય છે, પરંતુ તેઓ જે છે તો કોઈ પ્રકારનું કામધંધો નહીં કરવા અને આ ભીખ માંગીને તેમાંથી આખા દિવસમાં 500, 1000, 2000 જેવી કમાણી કરી લેવા આવી બિન આર્થિક પ્રવૃત્તિ માં લોકો સંડોવાયેલા છે। હા, તો આ જે રમઝાન મહિનો છે તે રમઝાન મહિનાની જે છે તો ઇસ્લામના અંદર એક બહુ મોટી મોટી અહેમિયત છે અને એમાં જે છે લોકો સટકા કરતા હોય છે, લોકો જે છે તો દયાભાવ કરતા હોય છે, તો તેવા તબક્કે એનો પણ આ લોકો ગેરલાભ લેતા હોય છે। ગેરલાભ લઈને આ જે છે તો ઘણા બધા સ્ટેટમાંથી જુદા જુદા સ્ટેટમાંથી ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવા બેગરોની એક ટીમ બનાવીને કાયદેસર એને એક એવી ટીમ કે જે એ કાયદેસર આવા સુરત શહેરના વિસ્તારમાં આવી ને પોતે હટ્ટા કટ્ટા છે, હાથ પગ સહી સલામત છે, છતાં તેઓ જે છે કોઈ કામધંધો નહીં કરી ને લોકોની આ સરકાર ઇસ્લામ ધર્મમાં જે સરકારની જે ભાવના છે તેનો દુરુપયોગ કરીને તેઓ એ ભીખ માંગવાની પ્રવૃત્તિઓ ચલાવે છે। અને સાથે કહી દઉં કે ભારત દેશના આર્થિક વિકાસમાં આ ખૂબ જ બાધારૂપ છે। હું કોમર્સ ગ્રેજ્યુએટ છું, બીકોમ ગ્રેજ્યુએશન કરેલું છે, તો તેમાં મેં બે પ્રવૃત્તિ વિશે વાંચેલું હતું, એક આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ જે વેપાર ધંધો કરીને અથવા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરીને તેઓ દેશના વિકાસમાં સહાયરૂપ થાય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જે છે તે ભિખારી છે, સાધુ સંતો છે, ફકીરો છે, આ જે છે તે બધા બિન આર્થિક પ્રવૃત્તિમાં આવે। આ લોકો દેશના વિકાસમાં કોઈ પ્રકારનો હિસ્સેદારી હોતી નથી, પરંતુ આ લોકોનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે હવે જે આર્થિક પ્રવૃત્તિ લોકો કરનારા વર્ગ હતા તેઓ પણ આ પ્રવૃત્તિમાં આવી ને પોતાના હાથ પગ સહી સલામત હોવા છતાં દેશના વિકાસમાં આ બાજારૂપ પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે। તો આ દેશનો વિકાસને સતત આ લોકો જે છે તે ડાઉન કરી રહેલા છે, તો આવી ભિખારી પ્રવૃત્તિઓને ઉપર પાબંદી લાવવી જોઈએ અને તેના માટે બેગર્સ પ્રોહિબિટેડ એક્ટ લાગુ છે જ,
परंतु तेने योग्य रीते पुलिस द्वारा के व्यवस्था द्वारा कलेक्टर द्वारा अभी कोई कार्यवाही करवामां आवती नथी। जो आ कार्यवाही करवामां आवे तो बेघर प्रवृत्ति बंद जाय अने देशना विकासने एक प्रगति। ત્યારે સુરતમાં રખડતા ભિખારીઓને પકડી ડિટેક્શન સેલમાં રાખવાની સાથે તેઓની તપાસ થાય તે હેબિટ્યુઅલ ઓફડેન્ટ નીકળે તેમ છે, જેથી ભિખારીઓને ક્રાઇમ મુક્ત સુરત બનાવવાની માંગ કરી હતી। ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।